હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે 4th, વિષય છે ગણિત. આજે વિદ્યાર્થીઓ ગણિત વિષયમાંની ટેસ્ટ સાંજે 5 વાગે તમારે આપવાની રહેશે. ગણિત વિષયની ટેસ્ટ જે છે એ આજે સાંજે 5 વાગે છે. તો ગણિત વિષયમાં હું તમને લોકોને ટેસ્ટમાં જે રીતનું પૂછવાની છું એનું જ હું તમને આજના વિડીયોમાં રિવિઝન કરાવવા માગું છું. તમારે આ રિવિઝન વિડીયો જોવાનો છે, મેં જે હોમવર્ક આપેલું છે એ પણ કરવાનું છે, અને સાથે સાથે એની પછી તમારે ટેસ્ટ દેવાની છે. ટેસ્ટમાં તમને લોકોને સરસ રીતે આવડે તેની માટે મારી શુભકામનાઓ છે. તો વિદ્યાર્થીઓ, તમારે વ્યવસ્થિત આ રિવિઝન વિડીયો ભણવાનો છે. રિવિઝન વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે આપણું પ્રકરણ નંબર 2 અને 3 બંને લઈ રહીએ છીએ. પ્રકરણ નંબર 2 એનો પૂરક સ્વાધ્યાય જે છે એ આપણે ભણશું અત્યારે. પ્રકરણ નંબર 2 એનો પૂરક સ્વાધ્યાય, એમાં શરૂઆતમાં જે MCQ જે છે તો એ હું તમને કરાવવા માગું છું. વિકલ્પો ઉપરથી પ્રશ્નના જવાબ આપો તો એ આપણે કરવાનું છે. પાના નંબર 6 સમરસપોથી આપણે પહેલેથી જ પુરાઈ ગયેલું છે, તો પાના નંબર 6 એમાં આપણે સમરસપોથી પાના નંબર 6માં જે પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલ બોક્સમાં તેનો ક્રમ અક્ષર લખો, તો એ આપણે કરવાનો છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન એમ છે કે લાંબુ અંતર ખાલી જગ્યામાં મપાય. વિદ્યાર્થીઓ, આપણું બીજું પ્રકરણ જે છે એ અંતર ઉપર હતું કે લંબાઈ ઉપર હતું, તો લાંબુ અંતર વિદ્યાર્થીઓ શેમાં મપાય? તો કે સૌથી લાંબુ અંતર શેમાં માપી શકીએ આપણે? તો કે કિલોમીટર જે છે એમાં માપી શકીએ. કિલોમીટરમાં આપણે લાંબુ અંતર જે છે એ માપી શકીએ છીએ. તો એમાં જવાબ આવશે ક કિલોમીટર. પહેલાંનો જવાબ આવશે ક કિલોમીટર. લાંબુ અંતર માપવા માટે શેનો ઉપયોગ થાય? કિલોમીટર એકમનો ઉપયોગ થાય. પછી છે બીજો, લંબાઈનો પ્રમાણભૂત એકમ ખાલી જગ્યા છે. લંબાઈનો પ્રમાણભૂત એકમ શું છે? તો કે મીટર. મીટર જે છે એ લંબાઈનો પ્રમાણભૂત એકમ છે. વિદ્યાર્થીઓ, આ હંમેશા યાદ રાખજો, લંબાઈનો પ્રમાણભૂત એકમ શું છે? તો કે મીટર છે. પછી ત્રીજું છે, 1 કિમી બરાબર ખાલી જગ્યા મીટર. આપણે ઘણા દાખલા ગણ્યા અને એમાં ઘણી બધી વખત આવી ગયું કે 1 કિમી બરાબર ખાલી જગ્યા મીટર. કેટલા મીટર? તો કે 1000 મીટર. 1 કિમી બરાબર 1000 મીટર અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ વસ્તુ તમારે હંમેશા યાદ રાખવાની છે. તો એનો જવાબ આવશે બ 1000. 1 કિમી બરાબર 1000 મીટર. બ. પછી ત્રીજું છે, પેન્સિલ રબર સંચો વગેરેની લંબાઈ ખાલી જગ્યામાં મપાય છે. પેન્સિલ રબર સંચો વગેરેની લંબાઈ શેમાં મપાય? તો કે પેન્સિલ રબર સંચો આ બધું બહુ નાની વસ્તુઓ છે, તો નાની વસ્તુની લંબાઈ શેમાં માપવાની હોય છે? તો કે સેન્ટીમીટરમાં. બરાબર, સેન્ટીમીટર જે છે એ સૌથી નાનો એકમ છે. જે આપણી ફૂટપટ્ટી જે છે એ સેન્ટીમીટર, એમાં આપણને સેન્ટીમીટર આપેલા હોય છે, તો સેન્ટીમીટરમાં મપાશે. શું? તો કે પેન્સિલ રબર સંચો વગેરેની લંબાઈ શેમાં મપાય? તો કે સેન્ટીમીટરમાં. એની પછી છે 5મું, 7 મીટર 25 સેમી વત્તા 2 મીટર 75 સેમી બરાબર ખાલી જગ્યા. 7 મીટર 25 સેમી વત્તા 2 મીટર 75 સેમી બરાબર, એનો જવાબ આવશે 10 મીટર. ડ. 25 સેમી વત્તા 75 સેમી એટલે કેટલા સેમી થશે? 100 સેમી. તો વિદ્યાર્થીઓ, તમને ખબર છે 100 સેમી એટલે કેટલા મીટર? 1 મીટર. હા. અને 7 મીટર વત્તા 2 મીટર એટલે 9, 9 વત્તા 1 એટલે 10, એટલે જવાબ આવશે ડ 10 મીટર. પછી છે 6ઠું, 25 મીટર 75 સેમી ઓછા 15 મીટર 25 સેમી. 25 મીટર 75 સેમી ઓછા 15 મીટર 25 સેમી બરાબર કેટલા થશે? તો 75માંથી 25 જાય તો કેટલા વધે વિદ્યાર્થીઓ? 50 વધે. અને 25માંથી 15 જાય તો કેટલા વધશે? 10 વધશે. તો 10 મીટર 50 સેમી જવાબ આવશે, એટલે કે ક જવાબ આવશે. પછી છે, નીચેની વસ્તુઓ ક્યાં એકમમાં માપશો તેનો જવાબ સેમી મીટર કે કિલોમીટરમાં લખો. વિદ્યાર્થીઓ, આ જે છે એ બહુ જરૂરી વસ્તુ છે કે જે તમને આવડવી જોઈએ. તો વિદ્યાર્થીઓ, આ વસ્તુ તમારે શીખવી હોય તો તમે કઈ રીતે શીખશો? કે સૌથી પહેલાં તો
તમારે યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે જ્યારે નાની કોઈ વસ્તુ હોય તો એની લંબાઈ માપવી હોય, બહુ નાની વસ્તુ હોય તો એની લંબાઈ તમે સેન્ટીમીટરમાં માપશો. ઉદાહરણ તરીકે પેન્સિલ, રબર, સંચો, તો આ વસ્તુઓ જે છે એની લંબાઈ કેવી હશે? નાની હશે. તો એ તમારે માપવું હોય તો તમે સેન્ટીમીટરથી માપશો. પછી અમુક વસ્તુ કે જે થોડીક મોટી હોય કે જે સેન્ટીમીટરમાં માપવી અઘરી પડે કારણ કે એની લંબાઈ વધારે હોય, ઉદાહરણ તરીકે સાડી, પછી કોઈ પણ કાપડ લઈ લ્યો કે પછી દિવાલ લઈ લ્યો, દિવાલની ઊંચાઈ લઈ લ્યો, તો આ વસ્તુ જે છે એ થોડીક મોટી હોય તો એને તમે સેન્ટીમીટર એટલે કે ફૂટપટ્ટીની મદદથી માપી શકશો નહીં. ફૂટપટ્ટીની મદદથી માપવા જશો તો બહુ બધું થઈ જશે. તો એને આપણે શેમાં માપવાની હોય? તો કે મીટરમાં માપવી હોય તો મીટર માટેની અલગ પટ્ટી આવે જેને મીટર પટ્ટી કહેવાય, તો એ મીટરમાં માપવાની હોય. અને જો એનથી પણ લાંબુ હોય, ઉદાહરણ તરીકે રોડના અંતર જે છે કે પછી રોડ જે છે કે ધારો કે એક શહેરથી બીજા શહેર જવા માટેનું અંતર, ધારો કે ભાવનગરથી રાજકોટ જવા માટેનું અંતર, ભાવનગરથી આણંદ જવા માટેનું અંતર, તો એ બધા જે અંતર જે છે તો એ શેમાં મપાશે? તો કે કિલોમીટરમાં મપાશે. બરાબર ને? આપણે કહી શકીએ કે આ જે છે એ આટલા કિમી દૂર છે, ભાવનગરથી રાજકોટ છે એ આટલા કિમી દૂર આવેલું છે. તો અમુક જે અંતર હોય, બસના અંતર, ટ્રેનના અંતર, તો આ બધા અંતર શેમાં મપાતા હોય? તો કે કિલોમીટરમાં મપાતા હોય. તો સૌથી મોટો એકમ કયો થયો? કિલોમીટર. વચ્ચેનો એકમ કયો થયો? તો કે મીટર. અને નાનો એકમ કયો થયો? સેન્ટીમીટર. તો તમારે હંમેશા યાદ રાખવાનું કે વસ્તુઓ મુજબ તમે જે છે એ સેન્ટીમીટર, કિલોમીટર કે મીટરમાં એને માપી શકશો. તો આપણે જોઈએ સૌથી પહેલું સોયની લંબાઈ. તો સોય, તમે બધાએ સોય જોયેલું હશે, સોય દોરામાં જે સોય આવે એ સોય, તો એ કેવી હોય? નાની એવી હોય, તમે એક હાથમાં આરામથી પકડી શકો એવી હોય. તો પછી એની લંબાઈ તમે શેમાં માપશો? તો કે સેમીમાં. મેં તમને હમણાં કીધું એમ કે નાની વસ્તુઓ હોય એ શેમાં માપવાની? સેમીમાં માપવાની. પછી છે બીજું, ઝાડની ઊંચાઈ. હવે ઝાડની ઊંચાઈ, તો ઝાડ જે છે એ તો ખૂબ ઊંચું હોય તો એ તમે ફૂટપટ્ટી લઈને સેમીમાં માપવા જાઓ તો મેળ આવશે? નહીં આવે. તો એ શેમાં માપવું પડશે? મીટરમાં માપવું પડશે. બરાબર ને? પછી છે ટ્રેનમાં મુસાફરીનું અંતર. ટ્રેનની અંદર મુસાફરી, વિદ્યાર્થીઓ જ્યારે ટ્રેનમાં મુસાફરી કે બસમાં મુસાફરી એવું કાંઈ અંતર આવે તો એ હંમેશા શેમાં મપાય? કિમીમાં મપાય, એટલે કે કિલોમીટરમાં મપાય. પછી છે ક્રિકેટની પીચની લંબાઈ. ક્રિકેટની જે પીચ છે એની લંબાઈ શેમાં હોય? તો કે મીટરમાં માપવાની હોય. પછી છે તમારા મિત્રની ઊંચાઈ. તમારા મિત્રની ઊંચાઈ કેમાં માપી શકાય? તો કે સેમીમાં માપી શકાય. તમારા મિત્રની ઊંચાઈ જે છે એ તમે સેમીમાં આરામથી માપી શકો. પછી છે છઠ્ઠું, 10 રૂપિયાની નોટની લંબાઈ. તો એ પણ સેમીમાં, કારણ કે એ પણ નાનું હોય છે. તમારા મમ્મીની સાડીની લંબાઈ. હવે સાડી જે છે એ બહુ જ લાંબી હોય તો એ શેમાં મપાય? તો કે મીટરમાં મપાય. પછી છે દિલ્હીથી લખનૌ વચ્ચેનું અંતર. તો અંતર શેમાં મપાય? તો કે કિલોમીટરમાં, એટલે કે કિમી. અને તમારા વર્ગખંડની દિવાલની ઊંચાઈ. વર્ગખંડની દિવાલની ઊંચાઈ શેમાં મપાય? તો કે મીટરમાં મપાય. તો આ જે છે એ તમારે યાદ રાખવાનું છે. એની પછી છે માંગ્યા મુજબ ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. તો 7 મીટર 24 સેમી, તો 724 સેમી થાય. મીટરને આપણે સેમીમાં ફેરવી નાખીએ તો એ 100ની જગ્યાએ આવી જશે. તો 100વાળો અંક કયો છે? તો કે 7, તો 724. પછી છે 563 સેમી બરાબર. હવે 563, તો 100વાળો અંક છે એને આપણે મીટરમાં લઈ લેશું. તો 5 જે છે એને આપણે મીટરમાં અને બાકીનો જે છે એકમ અને દશકના અંક એને સેમીમાં. તો 5 મીટર 63 સેમી. પછી ત્રીજું છે 5800 સેમી. 5800 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો 100વાળા અંક 8 અને 5, તો એ બંનેને આપણે મીટરમાં લઈ લેશું. પછી છે 8 મીટર 40 સેમી. તો 8 મીટર 40 સેમી એટલે 840 સેમી. એની પછી છે 6 મીટર 5 સેમી એટલે કે 605 સેમી. 3 મીટર 40 સેમી એટલે 340 સેમી. તો વિદ્યાર્થીઓ આપણું બીજું પ્રકરણ આપણે અહીં જ આટલું જ રાખીએ. ત્રીજું પ્રકરણમાં જોઈએ વિદ્યાર્થીઓ. હવેનું રિવિઝન જે છે એ હું તમને ત્રીજા પ્રકરણમાંથી કરાવીશ. તો પાના નંબર માં આપણે ત્રીજા નંબર, ત્રીજું જે પ્રકરણ છે એ જોઈએ. હવે વિદ્યાર્થીઓ ત્રીજું પ્રકરણ, ભોપાલનો પ્રવાસ, એમાં પાના નંબર 102, પાના નંબર 102 ઉપર જે આપણું ત્રીજું પ્રકરણ હતું એ જોઈએ. એમ તો એમાં પાના નંબર 102 ઉપર 9મો પ્રશ્ન એમાં હતું કે નીચેના ઉખાણાના ઉકેલ શોધો.
तो एमां मैं तमने करावियुं हतुं। पहेलुं जे छे एक सौथी पहेला एनो छे सवाल बोलूं छूं हूँ कि मैं मारा चार मित्र ने चार चार चॉकलेट आपी, मारी पासे त्रण वधी तो मारी पासे कुल केटली चॉकलेट हती। चार मित्र ने केटली चॉकलेट आपी, चार चॉकलेट आपी, चार मित्र ने चार चॉकलेट आपी एटले चार गुणिया चार, बराबर ने? चार गुणिया चार एटले सोल। हवे मारा पासे त्रण चॉकलेट वधी, एणे शुं कर्युं? मैं मारा चार मित्र ने चार चॉकलेट आपी, पछी ते पछी मारी पासे केटली चॉकलेट वधी? त्रण चॉकलेट वधी, एटले चार गुणिया चार एटले सोल चॉकलेट वत्ता त्रण चॉकलेट, कारण के त्रण चॉकलेट तो वधी थी, तो सोल वत्ता त्रण तो केटला आवशे? ओगणीस चॉकलेट। तो मारी पासे कुल केटली चॉकलेट हती? तो के ओगणीस चॉकलेट हती। मारी पासे केटली चॉकलेट थई? ओगणीस चॉकलेट हती। आ तमारे याद राखवानुं छे। मैं कई रीते दाखलो गणाव्यो ए पण तमारे याद राखवानुं छे। पछीनुं छे त्रण पांच अने सात नी मदद थी तमे कई संख्या बनावी शको छो, तो ए पण आपणे जोयुं हतुं के त्रण पांच अने सात नी मदद थी बनावी शकाती संख्या बराबर 357, 537, 753, 735, 375 अने 573 छे। एनी पछी छे पाना नंबर 103 ઉપર કે એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય, તો તે સંખ્યા કઈ છે? એવી સંખ્યા કે જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તો એવી સંખ્યા કઈ છે? તો કે તે સંખ્યા 8 જ છે। તો 8 માં આપણે 8 વધારશું તો એ કેટલા થઈ જશે? 16 થઈ જશે, એટલે કે 8 ના બમણા થઈ જશે। એની પછીનું છે કે એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ઊંચે ચડે છે અને 2 સેમી પાછી લપસે છે। 1 મિનિટમાં કેટલું? 3 સેમી ચડે છે પણ 2 સેમી પડી જાય છે, એટલે ચડી કેટલી હોય? 1 સેમી જ ચડી કહેવાય। પછી છે તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગશે? તો 1 મિનિટમાં કપાતી ઊંચાઈ બરાબર 3 સેમી ઓછા 2 સેમી, કારણ કે 3 સેમી ચડીને 2 સેમી તો એ પડી જાય છે, એટલે 1 મિનિટમાં કપાતી ઊંચાઈ કેટલી છે? તો કે 1 સેમી। તો 1 મિનિટમાં 1 સેમી કપાતી હોય તો 2 મિનિટમાં કેટલા સેમી કપાય? 2 સેમી કપાય। તેથી કીડી 1 મિનિટમાં 1 સેમી ચડે છે તો તેને 2 સેમી ચડવા માટે 2 મિનિટ લાગશે। આ તમારે યાદ રાખવાનું છે। એની પછી છે પાના નંબર 104, સાચા જવાબ સામે સાચાની નિશાની કરો। પ્રશ્ન નંબર 11 છે જેમાં છે સાચા જવાબ સામે સાચાની નિશાની કરો। તો એમાં છે ચાર, આ ચાર ખૂબ જૂના ગુફાચિત્રો છે, સૌથી જૂના ગુફાચિત્ર પર નિશાની કરો। તો સૌથી જૂના ગુફાચિત્ર કયું છે? તો કે એક છે 42,000 વર્ષ જૂનું છે, બીજું 1,000 વર્ષ જૂનું છે, એક છે 4200 વર્ષ જૂનું છે, બીજું છે 1,000 વર્ષ જૂનું છે, ત્રીજું છે 8500 વર્ષ જૂનું અને ચોથું છે 1300 વર્ષ જૂનું। તો આમાંથી કયું સૌથી જૂનું કહેવાશે? તો સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં જુઓ? તો કે 8500 છે એ સૌથી મોટી સંખ્યા છે। તો 8500 વર્ષ જૂના જે છે એ સૌથી જૂના ગુફાચિત્રો હશે, તો એમાં આપણે સાચાની નિશાની કરી છે। એની પછીનું છે એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આટલે આશરે કેટલા બાળકો સમાઈ શકશે? તો એક બસમાં 48 બાળકો હોય તો 3 બસમાં કેટલા? તો વિદ્યાર્થીઓ આ સાદો ત્રિરાશીનો દાખલો છે, એક બસમાં 48 તો 3 બસમાં કેટલા? તો 3 × 48 કરવાનું, 3 × 48 કરશો એટલે જવાબ આવશે 144, 144 બાળકો સમાઈ શકશે। એની પછી વિદ્યાર્થીઓ પાના નંબર 106, એક જીપમાં, પાના નંબર 106 અને એમાં પ્રશ્ન બીજો, એમાં જુઓ એક જીપમાં 18 વિદ્યાર્થીઓ આવી શકે છે, તો આવી 10 જીપમાં કેટલા વિદ્યાર્થીઓ આવી શકે? એક જીપમાં 18 વિદ્યાર્થીઓ આવી શકે તો આવી 10 જીપમાં કેટલા વિદ્યાર્થીઓ આવી શકે? તો આ પણ સાદો ત્રિરાશીનો સવાલ છે, તો એકમાં કેટલા આવશે? 18 આવશે, તો આવી 10માં કેટલા? તો 18 × 10 એટલે કે 180, 18 × 10 કરશું એટલે કેટલા આવશે? 180 જવાબ આવશે। પછી છે વિકાસ બપોરે 2:15 વાગે સ્કૂલેથી છૂટે છે,
4:45 વાગે ઘરે પહોંચે છે તો વિકાસે કેટલો સમય ચાલ્યો તો કે એમાં અ છે 2.5 મિનિટ, બ છે 1.5 મિનિટ, ક છે 1 મિનિટ અને 1.35 મિનિટ અને ડ છે 1.20 મિનિટ. તો વિકાસ બપોરે 2:15 થી 4:45, તો 2:45 - 2:15 કરશું એટલે શું જવાબ આવશે? તો કે 2:30 સેકન્ડ, એટલે કે 2:30 મિનિટ. તો અ જે છે એ જવાબ આવશે. તો વિદ્યાર્થીઓ, આપણે આજના પીરિયડમાં આટલું જ રાખીએ. આજના જે વિડીયોમાં મેં તમને જેટલું ભણાવ્યું છે એમાંથી જ હું તમને ટેસ્ટમાં પૂછવાની છું, તો તમારે સરસ રીતે આ વિડીયોમાંથી વાંચવાનું છે અને ટેસ્ટ માટે તૈયારી કરવાની છે. સાથે સાથે વિદ્યાર્થીઓ, તમારે હોમવર્કમાં મેં જેટલું આજના વિડીયોમાં કરાવ્યું છે એ સરસ રીતે વાંચી અને સમજવાનું છે. આજે જેટલા મેં પેજ નંબર કરાવ્યા એ તમારે વિડીયોમાંથી જોઈને જ, સાથે સાથે સમરસપોતીમાં જોઈ જોઈને વાંચવાના છે અને સમજવાના છે અને પાકા કરવાના છે. તો આજનો પીરિયડ આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.